કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ધોરણ 4 ગુજરાતી વિષયમાં 17મું ચેપ્ટર ઝાડ સાથે પાઠની અંદર આપણે 1-4 પ્રશ્નો કર્યા હતા, જેની અંદર આપણે ચિત્રનું અવલોકન કર્યું હતું અને એના આધારે પ્રશ્નોના જવાબો પણ કર્યા હતા. હવે આજે આપણે આગળ પ્રશ્ન નંબર 5, કવિતા વાંચો અને ગાવો. અહીં એક આપણને કવિતા આપવામાં આવી છે, જેનું આપણે વાંચન કરવાનું છે અને ગાવાનું છે. તો અહીં આપણે કવિતાનું ગાન કરીશું. નામ છે મારું વડદાદા, મારી ડાળી એ ટેટા સદા, ફળ નાનું ને નાનું બી એમાં સમાયું મારું નીજ. નામ છે મારું વડદાદા, મારી ડાળી એ ટેટા સદા, મારી મજાની વડવાઈ દાતણ કરે બેની ને ભા. હિચવા સૌ આવે છે રોજ, વડવાઈ ને પણ આવે મો. નામ છે મારું વડદાદા, મારી ડાળી એ ટેટા સદા, મારી ઉપર પંખીના માળા, સૌના કરું હું તો રખવાળા. ઉભો છું ગામને પાદર, સૌ કોઈ આપે મને આદર. નામ છે મારું વડદાદા, મારી ડાળી એ ટેટા સદા. બરાબર છે, મજા આવી ને મિત્રો? હા, તો હવે આપણે કાવ્યનું ગાન કર્યું, હવે આપણે કાવ્યનું વાંચન કરીશું અને એને સમજીશું. બરાબર છે, તો અહીં છે નામ છે મારું વડદાદા. અહીં વડના ઝાડની વાત કરવામાં આવી છે, વડના વૃક્ષની વાત કરવામાં આવી છે. કહે છે કે મારું નામ વડદાદા છે, એટલે કે હું વડનું વૃક્ષ છું અને મને સૌ વડદાદા કહીને બોલાવે છે. મારી ડાળીએ ટેટા સદા, ટેટા એટલે કે જે વડની ઉપર જેના વડ લાગે છે એને શું કહેવામાં આવે છે? ટેટા કહેવામાં આવે છે. જે નાના અને લાલ રંગના હોય છે, બરાબર છે, એને શું કહેવામાં છે? ટેટા કહેવામાં આવે છે. એટલે કહે છે કે મારી ડાળીઓ ઉપર સદા, હંમેશા, સદા એટલે કે હંમેશા ટેટા લાગેલા હોય છે, ફળ લાગેલા હોય છે. નાનું ફળ ને નાનું બીજ, એમાં સમાયું મારું બીજ. અને મારા જે આ ટેટા છે, મારા જે ફળ છે, એ કેવા છે? નાના છે, અને એનું બીજ પણ નાનું છે, અને એની અંદર મારું નીજ સમાયેલું છે, મારું સર્વસ્વ સમાયેલું છે. મારી મજાની વડવાઈ, દાતણ કરે બેની ને ભાઈ. અહીં આપણને વડનું વૃક્ષ પણ આપવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે મારી મજાની વડવાઈઓ, વડના ઝાડની શું હોય છે? વડવાઈઓ હોય છે. એના ડાળીઓમાંથી આ રીતે મૂળ જેવા નીકળતા હોય છે, અહીં તમે જોઈ શકો છો. તો આને શું કહેવામાં આવે છે? વડવાઈ કહેવામાં આવે છે. અને આ વડવાઈઓના દાતણ પણ કરવામાં આવે છે, બરાબર છે. આ વડવાઈઓના દાતણ કરવાથી આપણા દાંત શું થાય છે? મજબૂત થાય છે. એટલે કહેવામાં આવે છે કે મારી મજાની વડવાઈઓ હોય છે અને એ વડવાઈઓના સૌ કોઈ, બેની અને ભાઈ, એટલે બેન અને ભાઈ સૌ એના દાતણ કરે છે. હિચવા સૌ આવે છે રોજ, વડવાઈને પણ આવે મોજ. અને આ જે મારી વડવાઈઓ છે, વડની વડવાઈઓ હોય છે, અને એ વડવાઈઓને પકડીને શું કરે છે? બધા હિચકા ખાવા, હિચવા એટલે કે હિચકા ખાવા માટે આવે છે. એના એને પકડીને, વડની વડવાઈઓને પકડીને શું કરવામાં આવે છે? હિચકો ખાવામાં આવે છે, ઝૂલો ઝૂલવામાં આવે છે. એટલે કહેવામાં આવે છે કે હિચવા સૌ આવે રોજ, સૌ એટલે કે બધા રોજ હિચકો ખાવા માટે મારી વડવાઈઓ પાસે આવે છે. અને હિચકો ખાવા માટે બધા મારી પાસે આવે છે એટલે વડવાઈઓને પણ મજા આવે છે. મારી ઉપર પંખીના માળા, મારા ઝાડની ઉપર પંખીઓ, જુદા જુદા પંખીઓ શું કરે છે? માળાઓ બાંધે છે. સૌના કરું હું તો રખવાળા, અને હું બધાની રખવાળા એટલે કે રખવાળી કરું છું, ધ્યાન રાખું છું, હું બધાનું ધ્યાન રાખું છું, રખેવાળી કરું છું. ઊભો છું ગામને પાદર, અને હું ક્યાં ઊભો હું છું? તો ગામને પાદર, પાદર એટલે કે ગામને છેડે,
હું ઊભો હોઉં છું, સૌ કોઈ આપે મને આદર, અને આદર એટલે કે માન સન્માન, સૌ કોઈ એટલે કે બધા મને આદર અને માન સન્માન આપે છે, બરાબર છે. આમ અહીં વડનું મહત્વ, આ કવિતા દ્વારા વડનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, બરાબર છે. આગળ છે પ્રશ્ન, કવિતા આપણે વાંચી, ગાઈ અને સમજી. હવે આગળનો પ્રશ્ન છે, કવિતા વાંચી નીચેની પંક્તિઓ પૂર્ણ કરો. આપણે જે આગળ કવિતા વાંચી, બરાબર, કવિતાનું ગાન કર્યું, એને આધારે આપણે અહીં કવિતાની પંક્તિઓ પૂર્ણ કરવાની છે. તો અહીં આપ્યું છે નામ છે, તો શું છે, નામ છે મારું વડદાદા, મારી દાડીએ ટેટા સદા. આ રીતે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની. નાનું ફળને નાનું બીજ, એમાં સમાયું મારું નીજ, બરાબર છે. આ રીતે તમારે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે. આગળ છે પ્રશ્ન નંબર 7, નમૂના પ્રમાણે લખો. એમાં પહેલું છે કાચી કેરી, પાકી કેરી. કાચી કેરી છે તો શું કરવાનું છે, પાકી કેરી. તો અહીં કાચી કેરીનું પાકી કેરી કર્યું છે, તો એ રીતે આપણે બાકીના પણ કરવાના છે. કાચો ઘડો, તો શું આવશે અહીં, પાકો ઘડો. શું આવશે, પાકો ઘડો, બરાબર છે. આ રીતે કરવાનું છે. અહીં ખાલી જગ્યા આપ્યું છે પાકું બોર, પાકું બોર આપ્યું છે, તો શું આવશે અહીં, કાચું બોર. કાચું બોર, પાકું બોર. કાચા કેળા, તો અહીં શું આવશે, પાકા કેળા, બરાબર છે. તો આ રીતે આપણે અહીં કરવાનું છે. હવે આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 8, નીચેનો ફકરો વાંચો. અહીં આપણને પેરેગ્રાફ આપ્યો છે જેનું આપણે વાંચન કરવાનું છે, બરાબર છે. ઉનાળાના દિવસો હતા, જૈના અને નિશાંત આંબા વાડિયામાં ગયા. અહીં ઉનાળાના દિવસોની વાત કરવામાં આવી છે, અને જૈના અને નિશાંત નામના બે બાળકો ક્યાં જાય છે, આંબાવાડિયામાં જાય છે. આંબાવાડી, આંબાવાડિયા એટલે કે આંબાની વાડી. ત્યાં અનેક આંબા હતા, અને ત્યાં આંબાવાડિયાની અંદર અનેક આંબાના ઝાડો હતા. બધા ઉપર કેરી, જૈના અને નિશાંત આંબાવાડિયા રમતા હતા. અને આ બધા જ વૃક્ષો ઉપર, ઝાડો ઉપર કેરી લાગેલી હતી. જૈના અને નિશાંત આંબાવાડિયામાં રમતા હતા, ત્યાં એવું શું કરતા હતા, રમતો રમતા હતા. જૈના કહે, નિશાંત ચાલ આપણે કેરી તોડી લઈએ. એટલે રમતા રમતા જૈના નિશાંતને કહે છે કે નિશાંત ચાલ આપણે થોડી કેરીઓ તોડી લઈએ. નિશાંત કહે, ના આ કેરી તો લીલી છે, કાચી કેરી ખાવાની મજા ન પડે. નિશાંત શું કહે છે કે ના આ કેરી તો લીલી છે, એટલે આ કેરી કેવી છે, કાચી છે, એટલે કાચી કેરી ખાવાની મજા ન આવે, એ કેવી લાગે, ખાટી લાગે. જૈના કહે, મને તો કાચી કેરી ખાવી ગમે છે, આ નીચે પડેલી કેરી હું લઈ લઉં છું. જૈના કહે છે કે મને તો કાચી કેરી ખાવાની ખૂબ ગમે છે, હું તો આ નીચે પડેલી જે કાચી કેરી છે એ લઈ લઉં છું, કારણ કે મને કાચી કેરી ખાવી ખૂબ ખૂબ ગમે છે. નિશાંત કહે, તને ભાવતી હોય તો લે, હું તો આ કેરી પાકશે ત્યારે ખાઈશ. નિશાંત કહે છે કે તને જો ભાવતી હોય તો તું લઈ લે, પરંતુ મને તો એ ભાવતી નથી, એટલે હું જ્યારે આ કેરી પાકશે ત્યારે હું આ કેરી ખાઈશ. જૈના કહે, કેમ પાકી કેરી જ ખાઈશ? એટલે જૈના પૂછે છે કે કેમ તું પાકી કેરી જ ખાઈશ, કાચી કેરી કેમ નથી ખાતો? નિશાંત કહે, પાકી કેરીનો રસ ચૂસવાની મજા પડે. નિશાંત કહે છે કે પાકી કેરીનો રસ ચૂસવાની મને ખૂબ મજા પડે છે, એટલે હું પાકી કેરી જ ખાઈશ. કેરી કહે, નિશાંત મને તારી સાથે લઈ જાને. એટલે પેલી કેરી જે હતી એ બોલે છે કે નિશાંત મને તું તારી સાથે લઈ જા. નિશાંત કહે, ના ના હું તને નહીં લઈ જાઉં. એટલે નિશાંત કહે છે કે ના ના હું તને અત્યારે લઈ જાઉં નહીં, હું તને અત્યારે લઈ જવા માંગતો નથી. કેરી કહે, કેમ? એટલે કેરી પ્રશ્ન કરે છે કે કેમ તું મને અત્યારે લઈ જવા નથી માંગતો.
એટલે નિશાન કહે છે તારો રંગ લીલો છે, તું પીળી થઈશ ત્યારે હું તને લઈ જઈશ. એટલે નિશાન કહે છે કે તારો અત્યારનો રંગ જે છે એ લીલો છે, જ્યારે તું પીળી થઈ જઈશ ત્યારે હું તને લઈ જઈશ. એટલે કે અત્યારે તું કાચી છે, બરાબર, જ્યારે તું પાકી જઈશ ત્યારે હું તને લઈ જઈશ, કારણ કે ત્યારે મને ખાવાની તને ખાવાની ખૂબ મજા પડશે, એટલે હું અત્યારે તને લઈ જતો નથી. આમ અહીં કેરીની વાત કરવામાં આવી છે. કેરી કાચી હોય ત્યારે કેવા રંગની હોય છે? લીલા રંગની હોય છે, અને સ્વાદે કેવી હોય છે? ખાટી હોય છે. જ્યારે આ કેરીઓ પાકી જાય છે ત્યારે એ કેરી કયા રંગની હોય છે? પીળા રંગની હોય છે, અને ત્યારે એ ખૂબ જ મીઠી લાગે છે, બરાબર છે. તો આમ અહીં આપણે આ ફકરાની અંદર કેરીની સરસ મજાની વાતો કરી, બરાબર છે, અને આપણે વડ વિશેનું એક ગીત પણ ગાયું. તો આજે આપણે આ પાઠની અંદર અહીં સુધી કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.